હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક સરસ મજાનું જોડકડું ગાઈશું. શિયાળામાં જામફળ ખાઓ, શિયાળામાં જામફળ ખાઓ, ઉનાળામાં તરબૂચ ખાઓ, ઉનાળામાં તરબૂચ ખાઓ, ચોમાસામાં જાંબુ ખાઓ, ચોમાસામાં જાંબુ ખાઓ, ખૂબ ખાઓ ને તાજા થાઓ, ખૂબ ખાઓ ને તાજા થાઓ, સૌને આપી હરખાઈ જાઓ, સૌને આપી હરખાઈ જાઓ. બાળકો, આ જોડકડામાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુની વાત કરવામાં આવી હતી ને, તો આ ત્રણેય ઋતુ વિશે તમે આગળના વિડીયોમાં શીખી ગયા. તો આ ત્રણેય ઋતુમાં આપણે કયા કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અને આપણને કેવા કેવા અનુભવ થાય છે, તો આ બધું આપણે ચિત્રમાં ધ્યાનથી જોઈશું અને તેને યોગ્ય રીતે જોડીશું. ચાલો તો આજે આપણે જોડકા જોડીએ. જો બાળકો, અહીં છ ચિત્ર આપેલા છે. આ છ ચિત્રને આપણે ધ્યાનથી જોઈશું અને પછી જોડકા જોડીશું. જો બાળકો, અહીં શાનું ચિત્ર છે? અહીં બે બાળકો તાપડું કરી રહ્યા છે. તો આ બાળકો શા માટે તાપડું કરતા હશે? કારણ કે એમને ઠંડી લાગતી હશે. હવે આપણે એની નીચેનું ચિત્ર જોઈએ. આ જોતા તો તમને ખબર જ પડી ગઈ હશે શાનું ચિત્ર છે? છત્રીનું. છત્રીનો ઉપયોગ આપણે કઈ ઋતુમાં કરીએ છીએ? ચોમાસામાં, વરસાદથી બચવા. આ શું છે? પંખો. તમને ખૂબ ગરમી લાગે ત્યારે તમે ચાલુ કરો છો ને? ઓકે, ચાલો તો હવે બાજુના ચિત્ર જોઈએ. જો અહીં એક મોટો છોકરો શું કરી રહ્યો છે? કોણ કહેશે મને જોઈને? ચિત્ર જોઈને કોણ કહેશે મને? એને શું લાગી રહી છે? ખૂબ ગરમી લાગી રહી છે અને એ પોતાનો પરસેવો સાફ કરે છે. ચાલો આપણે નીચેનું ચિત્ર જોઈએ. અહીં એક નાનો છોકરો છે, એને શું પહેરેલું છે? એને શું લાગતું હશે? એના કપડાં જોઈને મને કહો જોઈએ, શું લાગતું હશે એને? ઠંડી લાગતી હશે. એટલે એને કેવા કપડાં પહેરેલા છે? ગરમ કપડાં પહેરેલા છે. અને આ છોકરો શું કરી રહ્યો છે? નાચી રહ્યો છે, વરસાદમાં નાચી રહ્યો છે. હવે બાળકો, આપણે આ ચિત્રને સામસામે જોડીએ. જો અહીં બે બાળકો તાપડો કરી રહ્યા છે. હવે આ ત્રણ ચિત્રમાંથી કયા ચિત્ર સાથે હું જોડીશ? કોણ બોલ્યું? વેરી ગુડ, બીજા નંબરના ચિત્ર સાથે જોડીશું. કારણ કે આ બાળકોને ઠંડી લાગી રહી છે અને તેને શું પહેરેલા છે? ગરમ કપડાં. તો હવે આપણે આ ચિત્રને જોડીએ. હવે આપણે બીજું ચિત્ર જોઈએ, છત્રી. હવે એ છત્રીને હું કોની સાથે જોડીશ? વરસાદમાં નાચતા છોકરા સાથે. વેરી ગુડ. ચાલો તો આપણે આ ચિત્રને આની સાથે જોડી દઈએ. હવે પંખાના ચિત્રને હું કોની સાથે જોડીશ? પહેલા જ નંબરના ચિત્ર સાથે. વેરી ગુડ. ચાલો તો આપણે અહીં જોડી દઈએ. જોયું ને બાળકો, આપણે સામસામે જોડકા જોડી દીધા ને? બાળકો, તમને રંગ પૂરવો ગમે છે ને? ચાલો તો આજે આપણે ચિત્રમાં રંગ પૂરતા શીખીએ. તો બાળકો, આ છત્રીનું ચિત્ર છે. હવે આ છત્રીના ચિત્રમાં આપણે આપણો મનગમતો રંગ પૂરીશું. તો સૌથી પહેલાં હું કયો રંગ લઈશ? લાલ. ચાલો તો આપણે લાલ રંગ લઈએ. જો બાળકો, હવે આપણે રંગ પૂરીશું. જો બાળકો, રંગ પૂરતા બોર્ડરની બહાર ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખીશું અને એકદમ ધીમેથી સરસ રીતે રંગ કરીશું. ધીમે ધીમે રંગ પૂરવાનો બહાર ન જાય તેનું આપણે શું રાખીશું? ધ્યાન રાખીશું. જો લાલ રંગ પૂરાઈ ગયો ને, હવે આપણે બીજો રંગ લઈએ. આ કયો રંગ છે? વાદળી રંગ. હવે આ વાદળી રંગને હું અહીં પૂરીશ. જો
જો બાળકો આપણે રંગ પૂરી દીધો ને હવે એક પ્રમાણે આપણે બાજુના કાનામાં અલગ અલગ રંગો લઈશું અને સરસ મજાનો કલર પૂરશું રંગ પૂરાઈ ગયો ને બાળકો જો સરસ મજાનો છત્રીમાં આપણે રંગ પૂરી દીધો બાળકો રંગ પૂરવાની મજા આવી ને હવે આપણે આગળ સરખા સરખા શબ્દ જોતા શીખીએ સાચી બેટા આ કયો શબ્દ છે દાદી અરે વાહ સરસ તો આ દાદી શબ્દને હું અહીં મૂકીશ હવે આ કયો શબ્દ લખેલો છે છેદ વેરી ગુડ તો આ છેદ શબ્દને પણ હું અહીં નીચે મૂકીશ હવે આ ત્રીજો શબ્દ વાંચો જોઈએ શું લખેલું છે કવિતા વેરી ગુડ તો આ કવિતા શબ્દને પણ હું અહીં નીચે મૂકીશ બેટા હવે તારે આ શબ્દ વાંચવાના છે અને ઉપર શબ્દના કાર્ડ મૂકેલા છે અહીંથી તારે શબ્દ વાંચીને ઉપરના કાર્ડમાંથી એ શબ્દ શોધીને એની બાજુમાં મૂકવાનો છે ચાલો તો હવે વાંચીને મૂકો જોઈએ ખૂબ સરસ કવિતા ખૂબ સરસ જોયું ને બાળકો સાચી અહીં દાદી દાદી આવા સરખા શબ્દની જોડ બનાવી તો હવે આપણે બીજા કેટલા શબ્દોની જોડ બનાવતા શીખીએ એટલે કે આપણે સરખા શબ્દને જોડતા શીખીએ ઉદાહરણ મુજબ જોડો જો બાળકો અહીં કયો શબ્દ લખેલો છે કીડી એને કયા શબ્દ સાથે જોડેલો છે કીડી શબ્દ સાથે એટલે કે અહીં જે શબ્દ આપ્યા છે એના જેવો બીજો શબ્દ અહીં આપેલો છે આપણે અહીંથી આ શબ્દ વાંચીશું અને એના જેવો શબ્દ શોધીને એની સાથે જોડીશું ચાલો તો હવે આપણે આ શબ્દ જોઈએ શું લખેલું છે એ ર ર એરણ શબ્દ લખેલો છે હવે આપણે અહીં જોઈશું દેખાય છે તમને આ રહ્યો આ કયો શબ્દ છે એ ર ર તો આ બંને સરખા શબ્દ થયા ને તો હવે આપણે એને શું કરીશું જોડીશું તો અહીંથી એને આ પ્રમાણે નીચે લઈ જઈશ જોડાઈ ગયો ને બાળકો સરખા શબ્દ હવે આપણે ત્રીજો જોઈએ છીણી કયો શબ્દ લખેલો છે છીણી શબ્દ લખેલો છે અહીં છીણી શબ્દ લખેલો છે હવે આપણે સામે જોઈએ આ રહ્યો છીણી હવે આ બંને શબ્દને આપણે શું કરીશું જોડીશું ચાલો તો આપણે જોડીએ હવે આપણે આગળ જોઈએ કાતર કયો શબ્દ લખેલો છે કાતર શબ્દ લખેલો છે હવે આપણે અહીંથી જોઈશું આ રહ્યો કાતર તો હવે આ કાતરને હું સામે જોડીશ હવે છેલ્લો શબ્દ જોઈએ ગાડી આ રહ્યો ગાડી શબ્દ તો હવે આ સરખા શબ્દને આપણે શું કરીશું જોડીશું જો બાળકો આપણે સરખા શબ્દની જૂથ બનાવીને હવે આપણે ફરીથી એકવાર ચેક કરીશું કીડી કીડી સાથે આપણે જોડી દીધું એરણ એરણ સાથે જોડી દીધું છીણી છીણી સાથે જોડ્યું કાતર કાતર સાથે જોડ્યું ગાડી ગાડી સાથે જોડ્યું જોયું ને બાળકો સરખા શબ્દોને જોડતા આવડી ગયું ને આપણને બાળકો જોડકા જોડવાની અને રંગ પૂરવાની મજા આવી ને તો આવી જ મજા આપણે આગળ કરતા રહીશું ફરી મળીએ